અને ફરી પાછા સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. થર્ડ છે ગૃહસ્વામી. ગૃહસ્વામી મીન્સ ઓનર ઓફ ધ હાઉસ. ઘરનો માલિક. ગૃહ એટલે ઘર અને સ્વામી એટલે માલિક. ઘરનો માલિક અતિથય પ્રતિ એટલે કે પોતાના ગેસ્ટ બાજુ જોઈએ. અતિથિ મીન્સ ગેસ્ટ. બરાબર. ગેસ્ટ બાજુ જોઈને ભવન આગળ છે. શું કે છે ભવન એટલે આપણે આગળ જોયું તેમ ભવન મીન્સ યુ. પણ ભવન ત્યાં હોય તો અને ખાલી ભવન હોય કે ભવન હોય તો જેન્ટ્સ માટે. બરાબર. આ અક્ષરું મીન્સ કમ્સ એમ કે છે કે યુ આર કમ. શ્વાન ભય ન અનુભવતું. શ્વાન ભય અમે છે ફિયર ઓફ ડોગ. શ્વાન મીન્સ ડોગ. ભય મીન્સ ફિયર. ફિયર ફોર ડોગ. ડોગી નો ડર ન અનુભવતું. ન અનુભવતું નોટ. ન મીન્સ નોટ. ન અનુભવતું મીન્સ ડુ નોટ એક્સપિરિયન્સ. નહીં કર. ડોગી નો ડર નહીં કર. ફિયર નહીં. અતિથિ આન્સર આપે છે ગેસ્ટ સે ન દર્શતી. શું કે છે કે તમે કેમ મને ડરવાની ના પાડી. શું એ ન દર્શતી મીન્સ ડુ નોટ બાઇટ. ડોન્ટ બાઇટ નથી કરડતો કે તમે મને ડરવાની ના પાડો છો. બરાબર. એટલે ગૃહસ્વામી એટલે કે ઓનર ઓફ ધ હાઉસ એટલે કે મકાનનો માલિક આન્સર આપે છે દર્શન સ્વભાવ. તસ્ય દર્શન સ્વભાવ અસ્તિ વા ન વાકે કે અનુભવી ન જાણે. શું કે છે દર્શન સ્વભાવ નેચર ઓફ ફાઇટિંગ. સ્વભાવ એટલે નેચર. દર્શન સ્વભાવ નેચર ઓફ ફાઇટિંગ. એનો સ્વભાવ કરડવાનો. શું અસ્તિ વાન જાતે ટ્રાય નથી કરતો પણ પેલા
બરાબર ઓકે ફોર્થ નંબર નું છે કે ફોર્થ ની અંદર થીમ્સ ની વાત કરેલી છે થીમ્સ એટલે જો બરાબર ફોર્થ જો આપણે જોઈએ એકદા ચોર વયમ એકદા એટલે વન્સ એકદા મીન્સ વન્સ ચોર વયમ મીન્સ ટુ થિંગ્સ ચોર વયમ મીન્સ ટુ થિંગ્સ વર્તમાન પત્રે મીન્સ ઇન અ ન્યૂઝપેપર
in a newspaper. Tare newspaper ma varta news. Varta news. Agamishyati. Will come. Agamishyati. Will come. So kya chhe? Khotte khotte mehnat to karna padta hai ki kal sabare jo newspaper aavse hai teni andar aavi jase ke ketla paisa ni chori thai. Barabar ke mehnat kari nahi. Barabar. E to kai ni chala to apanne em thai ke khare khare ni intelligent manas chhe. So kya chhe ki kal sabare newspaper ma aavse re ketla ni chori thai je pramane khabar padi jase ke apne ketla chori lagya chhe. 10 lakh ni chori thai nu matlab apne 10 lakh chori lagya. Barabar. પણ હવે જોજો કે આ જોક કેમ છે. શું કે છે? તતઃ વર્ણના જ્ઞાનમ ભવિષ્યતિ. પછી એમ કે આપણે એનું કાઉન્ટિંગ કરીશું. હવે એનું કાઉન્ટિંગ કરવાની કોઈ કામ છે નહીં. બરાબર. પહેલો ચોરે શું કીધું? ઝલ ઝલ ગણીએ કે આપણે કેટલા પૈસા લઈને આપણને ખબર પડે. ઝલ ઝલ આપણે ટ્રાય કરીએ ગણીએ કાઉન્ટિંગ કરીએ. બરાબર. તને તો ખબર નથી, મને પણ નથી ખબર કે કેટલા પકડી લાગે. ચાલ ગણીએ. એટલે સેકન્ડની ખોટી મહેનત શું કરવા કરે છે? કાલ સવાર ખબર દે ન્યૂઝપેપર માં ન્યૂઝ આપશે કે કેટલા રૂપિયા ની ચોરી થઈ. આપણે સમજી જવાનું કે કેટલા પૈસા આપણે ચોરી લાગ્યા છે. પણ પાછું એમ કે પછી આવે ને ન્યૂઝ માં કે 10 લાખ ની ચોરી છે, પછી આપણે ગણશું કે 10 લાખ છે કે નહીં. હવે ગણો સેકન્ડ થીસ એટલે કે જો આવી જાય પછી ગણવાનું શું કરવા? અને ગણવાનું તો એક અત્યંત નહીં ઘડી કરીએ. બરાબર. એટલા માટે આપણ જોકો લઈએ છે. આ થર્ડ જોક અને ફોર્થ જોક જો તમારે તમારી નોટબુકમાં એના મિનિંગ લખવાના છે. બરાબર. અને ટ્રાન્સલેશન ટ્રાય કરવાનું છે. આપણે સિક્સ્થમાં થોડા સેન્ટેન્સ ટ્રાન્સલેશન કરતા એવી રીતે બધા મિનિંગ મેં તમને આપી દીધા છે. બરાબર. એટલે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ આ ચાર જોક્સના તમારે ટ્રાન્સલેશન જાતે લખવા ટ્રાય કરવાના છે. બરાબર. શાની રીતે આ તમારા મિનિંગ ઉપર. બરાબર. એટલે આ બધા તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ફિફ્થ નંબરનો જોક આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું, કારણ કે એની સાથે આપણે આ જે એક્સરસાઇઝ છે એ પણ આપણે કરવાની છે. બરાબર. એટલા